નમસ્તે બાળ મિત્રો, બધા મજામાં છો ને બાળકો? તો આજે આપણે ગણિત વિષય શીખીશું. તો આગળના વિડીયોમાં આપણે પ્રકરણ એક અને પ્રકરણ બે સમજી પણ ગયા છે અને આપણું પ્રકરણ એક અને બે નોટમાં લખાઈ પણ ગયું છે. એટલે આજે બાળકો હવે આપણે આજે પ્રકરણ ત્રણ ચેપ્ટર ત્રણ સરવારો કે પ્રકરણ ત્રણ એટલે એડિશન. સરવાળાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એડિશન. તો બાળકો પહેલાં તમારે અહીં તારીખ લગાવવાની છે કે 5/8/20 અને 12/12 લખવાનો છે. અને ત્યારબાદ તમારે આ મેં જેમ લખ્યું છે કે પ્રકરણ ત્રણ સરવાળો એટલે એડિશન, એડિશન એટલે ADDITION બરાબર છે. સરવાળાને અંગ્રેજીમાં એડિશન કહેવામાં આવે છે. ને બાળકો સરવાળો એટલે શું? પહેલાં તો સરવાળાની વ્યાખ્યા શું? તો કે એક સંખ્યાની અંદર બીજી સંખ્યા ઉમેરતા જે સંખ્યામાં વધારો થાય એ સંખ્યાને સરવાળો કહેવામાં આવે છે. એક સંખ્યાની અંદર બીજી સંખ્યાનો ઉમેરો કરતાં જે સંખ્યા મળે તે સંખ્યાને સરવાળો કહેવામાં આવે છે. તો જુઓ બાળકો, અહીં આપણે તમારે આ રીતના પહેલાં તો આવી રીતના ચોરસ પાડવાનું છે. ચોરસ પાડવાનું છે, એની અંદર તમારે ત્રણ ખાના પાડવાના છે, 1, 2 અને 3. તો જો પહેલા ખાનામાં કેટલા ગોળ સર્કલ છે? તો કે 1, 2 અને 3. એટલે આપણે અહીં કેટલા લખવાના રહેશે બાળકો? 3. બીજા ખાનામાં કેટલા મીંડા છે બાળકો? તો 1. આપણે વચ્ચે શું કરવાનું છે? આ બેની વચ્ચે આપણે સરવાળાની નિશાની મૂકવાની છે. એટલે આ બેના ભેગા મળીને કેટલા થાય તે જોવાનો છે. જો 1, 2, 3 અને 4 અહીં જોજો, 1, 2, 3 અને 4 એટલે આપણે કેટલા લખવાના છે? 3 વત્તા 1 = 4 થાય અને સરવાળો કહેવામાં આવે છે. મેં તમને અગાઉ જ કીધું કે એક સંખ્યાની અંદર બીજી સંખ્યાનો ઉમેરો કરતાં જે સંખ્યા મળે તેને સરવાળો કહેવામાં આવે છે. સમજ પડી દરેક બાળકોને? ત્યારબાદ નીચેનું ફોલ્ડર પણ એવી રીતે તમારે પાડવાનું છે. તેમાં પણ તમારે બાળકો 3 જ ખાના પાડવાના છે. કેટલા ખાના પાડવાના છે? 3. તો એમાં જુઓ, પહેલા ખાનામાં કેટલા ચોરસ છે? તો 1, 2, 3, 4 અને 5. તો અહીં આપણે કેટલા લખવાના રહેશે બાળકો? 5. ત્યારબાદ અહીં કેટલા છે બાળકો બીજા ખાનામાં? તો કે 1, 2 અને 3. તો આપણે બાળકો નીચે કેટલા લખવાના રહેશે બાળકો? તો કે 3 બરાબર છે. પણ વચ્ચે આપણે શું લેવાનું છે બાળકો? સરવાળાની નિશાની. સમજ પડી દરેક બાળકોને? તો આપણે ગણવાના છે કે 1, 2, 3, 4 અને 5, 6, 7 અને 8. સમજ પડી દરેક બાળકો? તો 5 વત્તા 3 = 8. જોજો અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 5 વત્તા 3 = 8. 5નો 3 સાથે સરવાળો કરતાં કેટલો જવાબ મળે છે બાળકો આપણને? 8. સમજ પડી દરેક બાળકોને? જુઓ હવે બીજા પાના પર ત્રીજું ફોલ્ડર, એ પણ આપણે આવું જ છે બાળકો. કંઈ એમાં પણ તમારે 3 વિભાગ પાડવાના છે, 1, 2 અને 3. તો પહેલા ખાનામાં આપણે કેટલા સર્કલ આપ્યા છે? તો કે 1 અને 2. તો અહીં આપણે કેટલા લખવાના છે બાળકો? 2. બીજા ફોલ્ડરમાં કેટલા આવ્યા? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીં આપણે કેટલા લખવાના રહેશે બાળકો? 7. તો આપણે 2 વત્તા 7 વચ્ચે આપણે શું લેવાનું છે બાળકો? સરવાળાની નિશાની. તો 2 વત્તા 7 કેટલા થાય જોજો? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 2 વત્તા 7 = કેટલા થશે બાળકો? 9. અને સરવાળો કહેવામાં આવે છે. એટલે જ મેં કીધું કે એક સંખ્યાની અંદર બીજી સંખ્યાને ઉમેરતા જે સંખ્યા મળે એને સરવાળો કહેવામાં આવે છે. સમજ પડી દરેક બાળકોને? આવડે ને દરેક બાળકોને સરવાળો કરતા? તો આપણે એવું સરવાળાની આપણે એક પાનું આજે જોઈશું. તો જુઓ બાળકો, આપણું અહીં આપણે જુઓ લખવાનું છે દરેક બાળકોએ કે આવી રીતના
આવી રીતના ફૂલડી કરવાની છે અને સરવારા સરવા અને કાઉસમાં લખવાનું છે કે એડિશન એટલે એ ડબલ ડી આઈ ટી આઈ ઓ એન કરો એટલે કે સરવારા સરવારો એટલે એડિશન અંગ્રેજીમાં સરવારો કરો તો બાળકો જોજો અહીં તમને પહેલું તો જો આપણને અહીં કેટલા આપ્યા છે બાળકો ફોર ફોર એટલે કે ચાર તો અહીં આપણે કેટલા સર્કલ પાડવાના એક બે ત્રણ અને ચાર ત્યાર પછી શું શું આવશે સરવારાની નિશાની અને ત્યારબાદ કેટલા છે બાળકો ટુ તો આપણે કેટલા સર્કલ પાડવાના બાળકો એક અને બે બરાબર છે હવે આપણે આ બધાને આપણે શું સરવારો કરવાનો છે એટલે આ બેને આપણે સાથે ગણીને જવાબ લખવાનો છે તો કેટલા થયા બાળકો તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ચારને સરવારો બે સાથે કરતા કેટલો જવાબ મળશે બાળકો તો કે છ કેટલો જવાબ મળશે બાળકો છ સમજ પડી દરેક બાળકોને આપણે દરેક અંક અંગ્રેજીમાં લખવાના છે ખાસ ધ્યાન આપજો બાળકો આપણે ગુજરાતીમાં અંક લખવાના નથી દરેક આપણે અંગ્રેજીમાં લખવાના છે ત્યારબાદ બીજો દાખલો તો અહીંયા આપણને કેટલા આપ્યા સેવન સેવન એટલે કે સાત તો આપણે કેટલા સરકાર પાડવાના તો કે સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ત્યારબાદ શું આવશે સરવાળાની નિશાની અને ત્યારબાદ શું આવશે થ્રી આપણે કેટલા સરકાર પાડવાના તો કે એક બે અને ત્રણ બરાબર છે બાળકો તો આપણે સરવાળો કરવાનો છે એટલે આ બેને આપણે શું કરી નાખવાના છે ગણી કારણ કે એક સંખ્યાને બીજી સંખ્યાની ઉપર જે જગ્યા જે સંખ્યા મળશે એને આપણે સરવાળો કહેવાય છે તો આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો કેટલો જવાબ આપશે બાળકો દસ પણ આપણે બધા અંકને શું લખવાના છે આપણે અંગ્રેજીમાં લખવાના છે સમજ પડે છે ને દરેક બાળકોને સરવારામાં બહુ સહેલું છે ગમે ને દરેક બાળકોને હવે આપણે ત્રીજો દાખલો જોઈશું તો ત્રીજા દાખલામાં પહેલાં શું છે ફાઈવ તો ફાઈવ છે તો આપણે કેટલા સર્કલ પાડવાના તો પાંચ સર્કલ પાડવાના ને તો આપણે પાંચ સર્કલ પાડીશું એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા સર્કલ પાડીશું આપણે પાંચ અને નીચે કેટલા છે બાળકો તો કે ફોર ફોર એટલે કે ચાર તો આપણે કેટલા સર્કલ પાડવાના બાળકો તો કે ચાર તો એક બે ત્રણ અને ચાર દેખાય દરેક બાળકોને સરવાળો કરવાનો છે એટલે શું કરવાનું બાળકો આપણે એ બેને ગણવાના ને આપણે તો હવે બાળકો આપણે બેને ગણીશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો પાંચને સરવાળો ચાર હતે કેટલા મળશે બાળકો તો કે નવ સમજ પડી દરેક બાળકોને આજે આપણે અહીં સુધી જોવાના છે પણ બાળકો જે રીતના મેં લખ્યું છે એ રીતના તમારે પણ લખવાનું છે બાળકો અને તમારે જાતે જ લખવાનું છે મમ્મી પાસે લખાવવાનું નથી અને જ્યારે પણ લખો તો એ ધ્યાન રાખજો કે દરેક અંક આપણે અંગ્રેજીમાં લખવાના છે ગુજરાતીમાં અંક લખવાના નથી અને જ્યારે પણ સરવારો કરો ને સર્કલ પાડો તો સર્કલને બરાબર એકની જગ્યાએ બે વાર ગણીને વ્યવસ્થિત જવાબ લખવાના છે ઘણીવાર એકવાર ગણવા ભૂલ થાય તો બાળકો બીજી વાર ફરીથી ગણવાના અને તમારે ફરીથી લખવાના રહેશે અને ત્યારબાદ જોજો બાળકો આજે આપણે તમારે એટલે કેટલું લખવાનું રહેશે બાળકો કે આ પ્રકરણ ત્રણ સરવારો જે રીતના મેં લખ્યું છે આ એ રીતના તમારે ફૂટપટ્ટીથી આવી રીતના ખાના પાડવાના છે અને આ રીતના તમારી રીતના તમારે જાતે જ લખવાનું છે કે મમ્મી પાસે લખાવવાનું નથી એટલે એક બે અને એક બે અને ત્રણ આ ત્રણ પાના તમારે આજે તમારી નોટમાં તમારે સારા અક્ષરે લખવાના છે આ દાખલા તમે જાતે પણ ગણી શકો છો
કે રકમ લખી લેવાની અને ત્યારબાદ એક દાખલો જોઈને કરવાનો અને ત્યાર બીજે બે દાખલા જે છે એ તમારે જાતે સર્કલ પારવાના અને તમારે જાતે ગણવાના, તો તમારને જલ્દી આવડી જાય. બરાબર છે? તો બાળકો, આજે આપણે અહીં સુધી જોવાના છે. હવે આપણે ફરી મળીશું.